हेलो, नमस्कार विद्यार्थी मित्रों। आपणे धोरण 10 विषय विज्ञानमां अगाउना लेक्चरनी अंदर तमे शीखी गया के स्वच्छ आकाश साथी भूरा रंगनू देखाय छे अने सूर्योदय अने सूर्यास्त समये शा माटे सूर्य लाल रंगनो देखाय छे। बराबर, तो आजना लेक्चरमां आपणे ए बाबत रिपीट करवाना छीए। उपरांत अन्य एक चर्चा करवाना छीए, जे आपणे એવી વાત કરી હતી કે નેક્સ્ટ લેક્ચરમાં એ પ્રવૃત્તિ વિશે શીખીશું, તો આજે એ પ્રવૃત્તિનો પણ આપણે આજના લેક્ચર દરમિયાન અભ્યાસ કરવાના છીએ। તો સૌ પ્રથમ શરૂઆત કરીએ કે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે શા માટે સૂર્ય લાલ રંગનો દેખાય છે, તો એના માટે આપણે એવી ચર્ચા કરી હતી કે સૂર્યોદય કે સૂર્યાસ્તના સમયે સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણોએ વાતાવરણમાં વધારે અંતર કાપવું પડે છે। અહીં વધારે અંતર કાપવું પડતું હોવાના લીધે સૂર્યમાંથી જે શ્વેત પ્રકાશ આવે છે તેમાંથી ભૂરા રંગને અનુરૂપ પ્રકાશનું પ્રકીર્ણન થઈ જાય છે, જેથી લાલ રંગને અનુરૂપ પ્રકાશ આપણી આંખ સુધી પહોંચે છે। હવે આગળની ચર્ચા કે સ્વચ્છ આકાશ સાથી ભૂરા રંગનું દેખાય છે, તો સ્વચ્છ આકાશ ભૂરા રંગનું દેખાવા પાછળનું કારણ છે વાતાવરણ। વાતાવરણના લીધે સૂર્યમાંથી આવતા શ્વેત પ્રકાશનું પ્રકીર્ણન થાય છે। વાતાવરણમાં રહેલા કણોનું કદ સૂક્ષ્મ હોવાને લીધે આ કણો દ્વારા વાદળી, બ્લુ કે ભૂરા રંગનું પ્રકીર્ણન થતું જોવા મળે છે। પરિણામે આપણને સ્વચ્છ આકાશ ભૂરા રંગનું જોવા મળે છે। ઉપરાંત અન્ય એ બાબત શીખ્યા હતા કે કણ દ્વારા કયા રંગના પ્રકાશનું પ્રકીર્ણન થશે તે કણના પરિમાણ અથવા કણના કદ પર આધાર રાખે છે। ઉત્પન્ન થતા રંગની તરંગ લંબાઈ સાથે આપણે આ બાબતને જોડેલી હતી। જો કણનું કદ નાનું હોય તો તેઓ ઓછી તરંગ લંબાઈ વાળા પ્રકાશ એટલે કે ભૂરા, વાદળી કે બ્લુ રંગનું પ્રકીર્ણન કરે છે। કણનું કદ મોટું હોય તો તે વધારે તરંગ લંબાઈ વાળા પ્રકાશ એટલે કે શ્વેત રંગનું પ્રકીર્ણન કરે છે। પણ વાતાવરણમાં રહેલા કણની વાત કરો ને, તો વાતાવરણમાં રહેલા કણનું કદ મોટું હોય ને તો એ લાલ રંગનું પ્રકીર્ણન કરે છે। પણ લાલ રંગની તરંગ લંબાઈ ભૂરા રંગની તરંગ લંબાઈ કરતાં આશરે 1.8 ગણી વધારે છે, એટલે લાલ રંગનું કાંઈ ખાસ પ્રકીર્ણન થતું નથી। બરાબર, લાલ રંગનું પ્રકીર્ણન ન થતું હોવાને લીધે જ ભયજનક સૂચનાઓ કે ચેતવણીઓમાં લાલ રંગનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી ધુમ્મસ કે ધુમાડાયુક્ત વાતાવરણ હોય તો પણ આપણને લાલ રંગથી લખેલી સૂચનાઓ દૂરના અંતર સુધી દેખાશે, કારણ કે લાલ રંગ છે પ્રકીર્ણન પામતો નથી એટલે કે ફેલાતો નથી, એટલે દૂરના અંતર સુધી આ સૂચનાઓ આપણને દેખાય છે। ઉપરાંત અગાઉની થિયરી સાથે જોડો ને તો લાલ રંગના પ્રકાશનો વેગ પણ વધારે હોય એટલે એ ઝડપથી આપણા સુધી પહોંચી પણ શકે છે। બરાબર, ચેતવણી લખેલી હોય તો ચેતવણી દૂરથી વંચાઈ જાય એના માટે લખેલી હોય, તમે નજીક જઈને ચેતવણી વાંચો એના માટે ન હોય। હવે આજની પ્રવૃત્તિ ઉપર આગળ વધીએ। ધોરણ 10 વિષય વિજ્ઞાન સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય લાલ રંગનો દેખાય છે તે સમજવા માટેની પ્રવૃત્તિ।
સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય લાલ રંગનો દેખાય છે। ઘણી વખત વિદ્યાર્થી મિત્રો અહીંયા લાલ રંગને બદલે એવું પણ લખેલું હોય રતુંબળો, આપણે કન્ફ્યુઝ થઈ જાય કે આ રતુંબળો એટલે વળી શું। બરાબર, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય લાલ રંગનો દેખાય છે, રતુંબળો દેખાય છે, આ બધું એક લાલ રંગનો દેખાય છે તે દર્શાવતી પ્રવૃત્તિ। સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે સૂર્ય લાલ રંગનો એટલે કે રતુંબળો દેખાય છે તે દર્શાવતી એક પ્રવૃત્તિ વિશે આપણે અભ્યાસ કરવાનો છે। કારણ કે સૂર્યમાંથી આવતો રંગ તો અથવા તો સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે એ તો શ્વેત પ્રકાશ છે। સૂર્યમાંથી કેવો પ્રકાશ આવે છે અથવા સૂર્યપ્રકાશ કેવો પ્રકાશ છે? શ્વેત પ્રકાશ છે। પણ મેં તમને સમજાવેલું એમ કે શ્વેત પ્રકાશ જે છે એમાંથી ભૂરા રંગનું વાતાવરણમાં પ્રકીર્ણન થઈ જાય છે। બરાબર, અને લાલ રંગ આપણી આંખ સુધી પહોંચે। તો એ જ બાબતને આપણે અહીંયા એક પ્રવૃત્તિ દ્વારા શીખવાના છીએ। ધ્યાન રાખજો વ્યવસ્થિત, જેથી પ્રવૃત્તિ શું કહેવા માગે છે એ આપણને ખ્યાલ આવી જાય। સૌ પ્રથમ આપણે અહીંયા એક પ્રકાશનું ઉદ્ગમ રાખીશું, જેને પ્રકાશનો સ્ત્રોત પણ કહી શકાય, બલ્બ। બરાબર, બલ્બની સંજ્ઞા છે બી। બી શું છે? પ્રકાશનો સ્ત્રોત, જેના દ્વારા પ્રકાશ ઉત્પન્ન થાય છે તે, એટલે કે પ્રકાશનો સ્ત્રોત। પ્રકાશનો સ્ત્રોત રાખી દીધો, હવે આ પ્રકાશના સ્ત્રોતમાંથી જે પ્રકાશ મળે છે ને એને આપણે ચોક્કસ વિસ્તારમાં ફેલાવવો છે। તો આના માટે થઈ અને જો અહીંયા એક બહિર્ગોળ લેન્સ રાખીએ, સર તમે તો એમ કીધું હતું કે બહિર્ગોળ લેન્સ છે પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરે, હા સાચી વાત છે, પણ બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર પર કોઈ પ્રકાશનું ઉદ્ગમ રાખવામાં આવે, બરાબર, તો જો અહીંયા પ્રકાશના ઉદ્ગમમાંથી જેટલા પણ કિરણો આવશે ને, સમજો ખાસ, પ્રકાશના ઉદ્ગમમાંથી આવતા હોય એવા હું અહીંયા પાંચ કિરણ દર્શાવું છું। છે આ પાંચ કિરણ પ્રકાશના ઉદ્ગમ અથવા પ્રકાશનો સ્ત્રોત બી, એમાંથી આવતા હોય ને એવા મેં પાંચ કિરણ અહીંયા દર્શાવેલા છે। ફરીથી કહું છું, આ બહિર્ગોળ લેન્સ જે રાખો ને, એ બહિર્ગોળ લેન્સ છે ને એના મુખ્ય કેન્દ્ર ઉપર આ પ્રકાશનો સ્ત્રોત આવે। બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર પર આ પ્રકાશનો સ્ત્રોત બી છે ને એ આવે છે। તો હવે તમે યાદ કરો, બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્રમાંથી જે કિરણ આપાત થતું હોય એ કેવી રીતે જશે? તો કે સર યાદ આવી ગયું, બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્રમાંથી આપાત થતા કિરણો મુખ્ય અક્ષને સમાંતર વક્રીભવન પામે। તો અહીંયા આપણે પાંચે પાંચ કિરણો છે એને કેવી રીતે દર્શાવીશું? તો કે મુખ્ય અક્ષને સમાંતર।
तो आटली आकृति तमने दरेक विद्यार्थी ने स्पष्ट थई गई हशे। हवे हुं अहींया पांचे किरणों ने वक्रीभवन पामी अने मुख्य अक्ष ने समांतर जता होय ए रीते दर्शावुं छुं। आ किरणों ने आपणे समांतर बनाव्या कारण के आपणे आगळनी प्रवृत्तिमां समांतर प्रकाशना किरणोंनी आवश्यकता छे। बीजू ए जाणी लो के अहींया जे प्रकाशनो स्त्रोत आपणे बी बिंदु पासे राखेल छे ए श्वेत प्रकाशनो स्त्रोत छे। श्वेत प्रकाश उत्पन्न करेलो छे आपणे कारण के आपणे सूर्योदय अने सूर्यास्त समये सूर्य शा माटे लाल रंगनो देखाय छे ए प्रवृत्ति विशे शीखवुं छे। तो सूर्यमांथी आवतो जे प्रकाश छे ए प्रकाश श्वेत प्रकाश छे। हवे तो के आ वक्रीभूत किरण पांचे पांच दोराई गया त्यार बाद हवे आ बाजु आपणे एक काचनुं पात्र राखीशुं पाणी भरीने। અહીંયા આપણે એક કાચનું પાત્ર રાખેલ છે। કાચના પાત્રમાં પાણી ભરેલું છે। તો કાચના પાત્રમાં પાણી ભરી દઈએ બરાબર। જો પાઠ્યપુસ્તકમાંથી વાંચશો તો એમાં પાણીની માત્રા પણ ચોક્કસ કહેલી છે કે 2 લિટર પાણી અહીંયા પાત્રમાં ભરેલું છે। હવે આ જે પ્રકાશના કિરણો છે કાચના પાત્રમાં પાણીમાંથી થઈ અને બીજી તરફ પાછા બહાર આવશે બરાબર। તો આ બીજી તરફ બહાર આવતા કિરણો ફરી પાછા દર્શાવી દઈએ। આ પાંચે પાંચ કિરણો જે છે એને આપણે બીજી બાજુ દર્શાવી દીધેલા છે। હવે બીજી તરફ પાંચે કિરણોની આવશ્યકતા ન હોય હું અહીંયા એક પૂઠું રાખવાનો છું જેના લીધે એ પૂઠામાંથી પ્રકાશના કિરણો પસાર થઈ અને બીજી તરફ આપણને થોડાક જ પ્રકાશના કિરણો મળશે કારણ કે પૂઠામાં આપણે એક છિદ્ર રાખી દઈશું એટલે જેટલા કિરણો છિદ્રમાંથી પસાર થઈ શકે એટલા જ કિરણો જે છે એ બીજી તરફ આવશે બીજા કિરણો આવશે નહીં। પૂઠું અપારદર્શક છે અપારદર્શક માધ્યમમાં એ કિરણો રોકાઈ જશે આગળ નહીં વધે। તો આ વચ્ચેના જે 3 કિરણ છે એ જો પૂઠામાં જે છિદ્ર કરેલું છે એની આરપાર થઈ શકે બાકીના કિરણો પૂઠાના લીધે રોકાઈ જશે। તો આ પૂઠું છે એમાં એક છિદ્ર કરી નાખવામાં આવ્યું છે। હવે આ જે 3 કિરણો છે એને આપણે એક લેન્સની મદદ વડે ફરી પાછા કેન્દ્રિત કરવાના છે। લેન્સની મદદ વડે ફરી પાછા કેન્દ્રિત કરવાના છે
જેથી ત્રણેય કિરણો ભેગા થઈ અને આપણને એક પ્રતિબિંબ આપે. તો કેન્દ્રિત કરવા હોય તો કયો લેન્સ આવશે? તો કે બહિર્ગોળ લેન્સ. ફરી પાછો એક બહિર્ગોળ લેન્સ. ત્રણેય કિરણો છે એ બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય છે. તમે અહીંયા જુઓ ને, તો બરાબર હવે આ ત્રણેય કિરણો છે એ ભેગા થઈને જ્યાં પ્રતિબિંબ રચતા હોય ને ત્યાં આપણે એક પૂઠું રાખી દેશું. પ્રતિબિંબ કોનું રચાશે? તો અહીંયા જે છિદ્ર તૈયાર કર્યું છે ને એનું પ્રતિબિંબ રચાશે. અહીંયા ફરી પાછું એક પૂઠું ગોઠવી દીધું છે. એ પૂઠા ઉપર કોનું પ્રતિબિંબ રચાવવાનું છે? તો કે પેલા પૂઠામાં જે છિદ્ર કર્યું હતું ને એનું આ બીજા પૂઠા ઉપર પ્રતિબિંબ રચાશે. આ ત્રણેય કિરણો છે ને એ બીજા પૂઠા ઉપર એક ચોક્કસ બિંદુએ ભેગા થશે. જ્યાં ત્રણેય કિરણો ભેગા થયા ત્યાં પ્રતિબિંબ તરીકે તમને આ પૂઠાનું છિદ્ર મળશે. આ રીતે તો હવે અહીંયા શીખવાની બાબત શું છે? ચાલો આ આકૃતિ છે. પેલા એ શ્વેત પ્રકાશનો સ્ત્રોત એટલે કે બલ્બ બી, એમાંથી ને જે પ્રકાશના કિરણો છૂટા પડે છે એને સમાંતર કરવા બહિર્ગોળ લેન્સ, પછી એને એક કાચનું પાત્ર જેની અંદર ભર્યું પાણી, પાણીમાં દાખલ કર્યા, પાણીમાંથી કિરણ બહાર આવી ગયા, એ પછી વધારે કિરણોની આવશ્યકતા નહોતી એટલે પૂઠું લઈને એમાં છિદ્ર પાડી દીધું. પછી હવે એ છિદ્રનું પ્રતિબિંબ મેળવવા માટે પાછું શું કર્યું? એક બહિર્ગોળ લેન્સ ગોઠવ્યો. બહિર્ગોળ લેન્સ ગોઠવી દીધું એ સાચું, પણ પછી બીજી બાજુ પ્રતિબિંબ મેળવવા પડદો જોઈ. એટલે અહીંયા તમે એમ કહી દો ને કે આ પૂઠું નહીં પણ શું છે? પડદો. અને અહીંયા જે મેં દોર્યું ને આ કેસરી કલરથી, એ છે છિદ્રનું પ્રતિબિંબ છે, બરાબર. તો અહીંયા ફરી પાછું એક વખત કે આ શ્વેત પ્રકાશનો સ્ત્રોત જેનું નામ બી, એમાંથી આવતા કિરણોને છૂટા પાડવા બહિર્ગોળ લેન્સ, પછી કાચનું પાત્ર, કાચના પાત્રમાં ભરેલું છે પાણી, વધારે કિરણો નથી જોતા તો એક પૂઠું છિદ્ર પાડીને રાખ્યું, પછી છિદ્રનું પ્રતિબિંબ મેળવવા બહિર્ગોળ લેન્સ, પ્રતિબિંબ મેળવવા માટે પડદો, પડદા ઉપર મળી ગયું છિદ્રનું પ્રતિબિંબ. હવે આ બાબતને સમજવા માટે કઈ બાબત? તો કે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો લાલ રંગ સમજવા માટે તમારે થોડુંક વિચારવું પડશે. જો વિચારી લ્યો કે આ શ્વેત પ્રકાશનો સ્ત્રોત છે ને ત્યાં સૂર્ય છે, આ પાણી ભરેલું પાત્ર છે ને વાતાવરણ છે, અને છિદ્રનું જ્યાં પ્રતિબિંબ મળે છે ને ત્યાં રહેલી વ્યક્તિ છે ને એ છે અવલોકન કરતા. તો તમે સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે સૂર્ય લાલ રંગનો દેખાય છે એમાં એવું શીખી ગયા કે અવલોકન કરતા છે એના સુધી લાલ રંગને અનુરૂપ પ્રકાશ પહોંચતો હોય છે. તો અહીંયા પાણીથી માત્ર વાતાવરણ તૈયાર નહીં થાય. વાતાવરણ છે બરાબર એ કલિલ દ્રાવણ છે, તો આપણે અહીંયા કલિલ દ્રાવણ તૈયાર કરવું પડશે. તો કલિલ દ્રાવણ તૈયાર કરવા માટે તમારે પાણીમાં સોડિયમ થાયોસલ્ફેટ નામનો એક રાસાયણિક પદાર્થ અને બીજું સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ માત્ર 2 ml જેટલું જ ઉમેરવાનું છે, 2 થી 4 ml જેટલું જ. તો પાણીમાં સોડિયમ થાયોસલ્ફેટ અને સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાના છે, જેના લીધે થઈ અને પાણીમાં થોડોક સમય પછી સલ્ફરના કણો અવક્ષેપિત થતા જોવા મળશે. એ સલ્ફરના કણો એકદમ નાના નાના હશે, બહુ નરી આંખે દેખાશે નહીં,
એટલે આ વાતાવરણ જેવી આખું ચેમ્બર અથવા તો આ પાત્ર તૈયાર થઈ ગયું, બરાબર? કે જે પ્રકારે વાતાવરણ છે કલિલ દ્રાવણ, એ પ્રકારનું દ્રાવણ આ કાચના પાત્રમાં તૈયાર થઈ ગયું. તો સૂર્ય એટલે કે પ્રકાશનો સ્ત્રોત, અહીંયા વાતાવરણ, તો એ વાતાવરણ તરીકે કોણ થઈ ગયું? તો કે પાણી, સોડિયમ થાયોસલ્ફેટ અને સલ્ફ્યુરિક એસિડ. અને બીજી બાજુ અવલોકન કરતા ક્યાં હશે? તો કે અહીંયા જ્યાં છિદ્રનું પ્રતિબિંબ મળે છે ત્યાં. હવે સમજો, જ્યારે તમે પ્રકાશના સ્ત્રોતમાંથી પ્રકાશ ઉત્પન્ન કરશો, એટલે કે પ્રકાશનો સ્ત્રોત છે બરાબર, એના દ્વારા પ્રકાશ ઉત્પન્ન થશે ને, એટલે આ જે છિદ્રનું પ્રતિબિંબ છે ને, અહીંયા અહીંયા લાલ રંગનું ટપકું જોવા મળશે. કેવા રંગનું? તો કે લાલ રંગનું. અને આ પાત્રની જો ત્રણ બાજુ ખુલ્લી હશે, એક આપણી સામેની તરફ, એક પાછળની તરફ ને એક ઉપર, અહીંયા તમે જોશો ને તો તમને વાદળી રંગ જોવા મળશે મિત્રો. કેવો રંગ જોવા મળશે? વાદળી અથવા ભૂરો રંગ જોવા મળશે અથવા બ્લુ રંગ જોવા મળશે. આ પ્રવૃત્તિ જો આપણે કરીએ તો પાત્રની તમે ગમે એ તરફ જોવો, ત્રણ બાજુ એની ખુલ્લી છે, તો એ ત્રણેય બાજુએ તમે જુઓ ને એટલે તમને વાદળી, બ્લુ કે ભૂરો રંગ દેખાય. અથવા તો એમ કહો કે આ પાત્ર જે છે એ વાદળી, બ્લુ કે ભૂરા રંગના રંગનું તમને દેખાશે. એટલે આ છિદ્રનું પ્રતિબિંબ જ્યાં મળે છે ને, ત્યાં આગળ જે પ્રકાશનું ટપકું રચાય છે ને, એ ટપકું તમને લાલ રંગનું જોવા મળશે. તો આપણે પ્રકાશ કયો આપાત કર્યો? તો શ્વેત પ્રકાશ. મતલબ કે સૂર્યમાંથી આવતો પ્રકાશ કયો હતો? શ્વેત પ્રકાશ હતો. પછી જ્યારે એ વાતાવરણમાંથી વધારે અંતર કાપતો હતો, એના પરિણામે વાદળી, બ્લુ કે ભૂરા રંગનું પ્રકિરણ થઈ જતું હતું. તો અહીંયા આપણે જે પાત્ર રાખ્યું છે જેમાં પાણી, સોડિયમ થાયોસલ્ફેટ અને સલ્ફ્યુરિક એસિડ ઉમેરેલા છે, એના કારણે શું થાય છે? તો કે વાદળી, બ્લુ, ભૂરા કે બ્લુ રંગનું પ્રકિરણ થઈ જાય છે. પરિણામે અવલોકન કરતા સુધી ક્યાં રંગનો પ્રકાશ પહોંચતો હતો? તો કે લાલ રંગનો. તો અહીંયા પણ આપણે જ્યાં છિદ્રનું પ્રતિબિંબ મેળવીએ છીએ ને, ત્યાં આગળ લાલ રંગ જોવા મળે છે. તો આ પ્રવૃત્તિ દ્વારા પણ એવું સૂચન કરી શકાય કે જો શ્વેત પ્રકાશ રહ્યો ને, એમાંથી વાદળી, બ્લુ કે ભૂરા રંગનું પ્રકિરણ મોટા ભાગે થઈ જાય ને, એટલે છેલ્લે દૂર દૂર સુધી કયો રંગ પહોંચે છે? તો કે લાલ રંગ, બરાબર? તો આ કારણોસર જ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય છે એ લાલ રંગનો દેખાય છે, કારણ કે સૂર્યમાંથી આવતો પ્રકાશ શ્વેત છે. પછી જ્યારે એ વાતાવરણમાં સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે વધારે અંતર કાપે, એટલે થશે એવું કે વધારે અંતર કાપવાને લીધે કણોનું કદ નાનું હોવાથી, વાતાવરણના કણોનું કદ નાનું હોવાથી વાદળી, બ્લુ કે ભૂરા રંગનું પ્રકિરણ થઈ જશે. અને લાલ રંગને અનુરૂપ રંગ અવલોકન કરતા વ્યક્તિની આંખ સુધી પહોંચશે, જેના લીધે થઈ અને વ્યક્તિને સૂર્ય લાલ રંગનો હોવાનો અનુભવ થાય છે, અથવા તો સૂર્ય છે લાલાશ પડતો દેખાય છે, બરાબર? તો આપણે આ પ્રવૃત્તિની અગાઉના લેક્ચરમાં પણ વાત કરી હતી કે શા માટે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય લાલ રંગનો દેખાય છે. એટલે વિસ્તારપૂર્વક સમજવા માટે આ પ્રવૃત્તિ ખાસ મહત્વની છે કે શ્વેત પ્રકાશ હતો, એ શ્વેત પ્રકાશ જ્યારે કલિલ દ્રાવણમાંથી પસાર થયો. કયું કલિલ દ્રાવણ? તો કે પાણી, સોડિયમ થાયોસલ્ફેટ અને સલ્ફ્યુરિક એસિડનું મિશ્રણ. તો આ શ્વેત પ્રકાશ જ્યારે કલિલ દ્રાવણમાંથી પસાર થયો, એટલે તરત જ કલિલ દ્રાવણના લીધે એમાં રહેલા વાદળી, ભૂરા કે બ્લુ રંગનું પ્રકિરણ થઈ ગયું, અને પછી દૂર દૂર સુધી જે રંગ ગયો એ રંગ હતો લાલ રંગ. સેમ ટુ સેમ આ જ બાબત સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે સૂર્યમાંથી આવતો પ્રકાશ વાતાવરણમાંથી પસાર થાય, એટલે વાદળી, ભૂરા કે બ્લુ રંગનું પ્રકિરણ થઈ જાય અને દૂર દૂર સુધી લાલ રંગ પહોંચે. આવું સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે થાય છે, કારણ કે ત્યારે જ સૂર્યમાંથી આવતા પ્રકાશને વાતાવરણમાં વધારે અંતર કાપવું પડે છે. જ્યારે ઓછું અંતર કાપવું પડે છે ત્યારે અવલોકનકાર સુધી લાલ રંગ પહોંચવાની કોઈ એવા સંજોગો ઊભા થતા નથી. એટલે તમને કદાચ પ્રશ્ન થાય કે શા માટે સૂર્યોદય અને સૂર્યાસ્ત ના જ સમયે, એ સિવાય શા માટે નહીં? તો એનું ટૂંકમાં કારણ કહી દઉં કે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે જ સૂર્યના કિરણોએ વાતાવરણમાં વધારે અંતર કાપવું પડે છે. એટલા માટે થઈ
વધારે અંતર કાપે ને ત્યારે વાદળી બ્લુ કે ભૂરા રંગનું સંપૂર્ણ રીતે પ્રકીર્ણન થઈ જવાથી આપણા આંખ સુધી વાદળી બ્લુ કે ભૂરો રંગ ન પહોંચતા લાલ રંગ પહોંચે છે, એટલે સૂર્યોદય કે સૂર્યાસ્ત સમય, આ સિવાયના સમયે નહીં। હવે તમને અગાઉ સૂચના આપેલી એ મુજબ અહીંયા આપણો પાઠ 11 જે છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા એ પૂર્ણ થાય છે। આ પાઠની અંદર તમે પ્રકાશને લગતી બે નવી ઘટનાઓ વિશે શીખ્યા। આ ઘટનાઓ હતી પ્રકાશનું વિભાજન અને પ્રકાશનું પ્રકીર્ણન, ઉપરાંત પૃથ્વીના વાતાવરણ વડે થતું વક્રીભવન એટલે કે વાતાવરણીય વક્રીભવન વિશે પણ શીખ્યા। એ સિવાય માનવ આંખની દ્રષ્ટિની બે ખામીઓ વિશે પણ અભ્યાસ કર્યો વ્યવસ્થિત। હવે દરેકે દરેક થિયરી તૈયાર કરી લેજો, જેટલી પણ મેં તમને કીધેલી છે એ દરેક 4 માર્કના પ્રશ્નો તરીકે આપણો આ પાઠ છે બોર્ડની પરીક્ષામાં પૂછાવવાનો છે, તો 4 માર્કના પ્રશ્ન તરીકેની સંભાવના હોય, ખાસ એકો એક પોઈન્ટ તૈયાર થઈ જાય, કાંઈ છૂટી ન જાય, બાકી ન રહી જાય એનું ધ્યાન રાખો। પછી તમને પાઠનું જે સ્વાધ્યાય આપેલું છે, આ સ્વાધ્યાયમાંથી જેટલા પ્રશ્નો તમને જાતે આવડે, આ પ્રશ્નો જાતે ન આવડે તો કદાચ ટેક્સ્ટબુકની મદદ લઈ શકો છો। રફ બુકમાં આ પાઠ પૂરો થઈ ગયો છે, તમારી અનુકૂળતાએ તમારા સમયે એ પ્રશ્નો એક વખત લખજો, જેથી કરીને વૈવિધ્યતા વાળા પ્રશ્નો પૂછાય તો એના જવાબ કઈ રીતે લખવા, પાઠ્યપુસ્તકમાંથી આપણને જવાબ ક્યાંથી મળે છે, આપણે ભણ્યા છીએ એના ઉપરથી યાદ આવે છે કે નહીં, આ બધી બાબતનો તમને ખ્યાલ આવી જાય બરાબર। હવે પછીના નવા લેક્ચરની અંદર આપણે નવા પાઠની શરૂઆત કરવાના છીએ, તો એ બધું ડિસ્કશન હવે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું। ત્યાં સુધીમાં તમે તમારો પાઠ 11 જે છે એ વ્યવસ્થિત પાઠ્યપુસ્તકમાંથી એકો એક લીટી વાંચી લેજો અને સ્વાધ્યાયના પ્રશ્નો પણ સોલ્વ કરી લેજો। ન આવડે એ પ્રશ્નો છોડી દેવા, પણ જેટલા પ્રશ્નો થઈ શકે એટલા અથવા તો મોટા ભાગના પ્રશ્નો એટેમ્પ્ટ કરવા। અમુક પ્રશ્ન એવા હોય કે ડિફિકલ્ટ હોય, સમજાતા ન હોય તો ન આવે, બાકીના જેટલા આવડે છે એ પ્રશ્નો સોલ્વ કરતા જવાના છે। ચાલો ત્યાર પછી ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળીશું, ત્યાં સુધીમાં આ પ્રવૃત્તિ ઉપરાંત જે કાંઈ કીધું છે એ તૈયાર કરી રાખજો।